શા માટે ઉજવવામાં આવે છે હોળી અને શું છે આ પર્વનું મહત્વ? હોળીના તહેવારને દર વર્ષે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષ આ પર્વ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથિના દિવસે ઉજવવામાં આવે છે. હોળી હિન્દુ ધર્મના પ્રાચીન તહેવારોમાંથી એક છે. હોળીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ સાથે સંબંધ ધરાવે છે. હોળીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે, જેમાં પૂનમની રાત્રે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ પર્વને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. બ્રજમાં તો હોળીનો તહેવાર વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. વસંત પંચમીથી અહીં રોજ ગુલાબથી હોળી રમવામાં આવે છે. હોળી પર્વની કથા. ધર્મગ્રંથોમાં હોળી સંબંધિત આ પ્રાચીન કથાનું વર્ણન મળે છે. શાસ્ત્રો અનુસાર હોળીનો તહેવાર ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદની યાદમાં મનાવવામાં આવે છે. પૌરાણિક ધર્મગ્રંથો અનુસાર હિરણ્યકશ્યપુની બહેન હોલિકા વિષ્ણુ ભગવાનના ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં બેસી ગઈ હતી, પરંતુ ત્યારે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપુને હોલિકાના ષડયંત્રનો નાશ કર્યો અને પ્રહલાદનું રક્ષણ કર્યું. ત્યારથી દર વર્ષે હોલિકા દહન ધામધૂમથી કરવામાં આવે છે. ધૂળેટીનું મહત્વ. ધાર્મિક માન્યતા અનુસાર હોળીને અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે અને હોળીકા દહન પછી બીજા દિવસે લોકો એકબીજાને રંગ લગાડે છે. આ દિવસે લોકો એકબીજા માટેના મતભેદ ભૂલીને એકબીજાના રંગે રંગાઈ જાય છે. ધૂળેટી ઉજવવાની આપસે પ્રેમ અને સ્નેહ વધે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોલિકા દહનમાં ભગવાન કૃષ્ણએ નકારાત્મક શક્તિનો નાશ કર્યો હતો. ત્યાર પછી બીજા દિવસે લોકોએ ધૂળેટી ઉજવી. હોલિકા દહનનું મૂળ. હોલિકા દહનના દિવસે એટલે કે 24 માર્ચે ભદ્રકાળ સવારે 9:55 શરૂ થઈને રાત્રે 11:13 સુધી રહેશે. તેથી હોલિકા દહન માટે મોડી રાત સુધી રાહ જોવી પડશે. આ વર્ષે હોલિકા દહન માટે 1:20 નો શુભ મુહૂર્ત હશે. હોલિકા દહનની પૂજા. આ પૂજા કરવા માટે હોલિકા દહન જે કરવાનું હોય તે જગ્યાએ જઈ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. પૂજામાં એક તાંબાના લોટામાં પાણી ભરીને તેના ઉપર નાળિયેર રાખવું. ત્યારબાદ હોલિકાની પૂજા કંકુ ચોખા ગંધ પુષ્પ હળદર ગુલાલ છાંટીને કરવી. ત્યાર પછી શુભ મુહૂર્તમાં હોલિકાનું દહન કરવું અને પછી હોલિકા ફરતે હાથમાં કળશ અને નારિયેળ રાખી 4 પ્રદક્ષિણા ફરવી અને પ્રદક્ષિણા ફર્યા પછી નારિયેળને હોળીમાં પથરાવવું.